વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી પાછું પ્રકરણ નંબર 1 જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ધોરણ 11 એમાં આપણે અગાઉ ઘણા બધા ટોપિકોની ચર્ચા કરેલી છે છેલ્લે આપણે સમુદ્રલક્ષી પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર આંકડાકીય માહિતી આકૃતિની માહિતી એના દ્વારા જે રજૂઆત કરવામાં આવે ત્યાં સુધી આપણે ચર્ચા કરી લીધી આજે આપણે બીજો ટોપિક છે આંકડાકીય માહિતીની આલેખ કે આકૃતિ દ્વારા રજૂઆત કોઈ પણ આંકડાકીય માહિતી હોય કા તમે આકૃતિ દ્વારા રજૂઆત કરી શકો અથવા આલેખ દ્વારા એની રજૂઆત કરી શકો જે સચોટ માહિતી આપવામાં આવતી એના માટે હવે આંકડાકીય માહિતી તમે આકૃતિ અથવા આલેખ દ્વારા રજૂઆત કરો તો ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે દાખલા તરીકે વિશ્વસનીયતા છે સ્વતંત્ર ચલ પરતંત્ર ચલ સ્કેલ માપ આ બધી બાબતો ખૂબ જરૂરી છે આકૃતિ અથવા આલેખમાં માહિતી આપવા સમય હવે વિશ્વસનીયતા આપણને ખબર છે તો કોઈ પણ આકૃતિ અથવા આલેખ દ્વારા જો આંકડાની માહિતી આપવામાં આવે દેશભરના કોઈ આંકડા હોય અને ગવર્નમેન્ટના હોય અન્ય કોઈ આંકડા હોય અને આંકડાનું જો આંકડા દ્વારા એની જો માહિતી આપવામાં આવતી હોય તો સચોટ માહિતી હોય તો એ વિશ્વસનીયતા હોય સંપૂર્ણપણે આલેખની અંદર કોઈ માહિતી રજૂઆત થાય એ પણ વિશ્વસનીય છે કારણ કે એમાં કોઈ બીજી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી જે હોય એને જ સંપૂર્ણપણે રજૂઆત કરવામાં આવે છે તો એના ચલ હોય છે સ્વતંત્ર અને પરતંત્ર સ્વતંત્ર એટલે પોતે સ્વ સ્વતંત્ર હોય અને પરતંત્ર એટલે બીજા ઉપર આધારિત હોય સ્વતંત્ર ચલ આલેખ આકૃતિમાં ક્યારે ઉપયોગી બને સ્વતંત્ર ચલ કહેવાય કોણ કહેવાય કોને આને તો સ્વતંત્ર ચલ એને કહી શકાય કે જે એકદમ સ્વતંત્ર હોય અને ખાસ કરીને આડી ધરી ઉપર આવેલું હોય ક્યાં આવેલું હોય છે આડી ધરી ઉપર સ્વતંત્ર ચલની અંદર વરસાદ છે કોઈ વર્ષનો ઉલ્લેખ કરવો છે આ બધું સ્વતંત્ર ચલમાં વર્ષ છે સ્વતંત્ર છે વરસાદ એ સ્વતંત્ર છે જે આડી ધરી ઉપર દર્શાવવામાં આવે જેને આપણે એસ ચલ કહીએ એવો ચલ કહીએ એસ હવે પરતંત્ર જે ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે એનો ઉલ્લેખ ઊભી ધરી ઉપર થાય એટલે આપણે ભાઈ અસ તરીકે ઓળખીએ છીએ વાય ચલ છે હવે ઊભી ધરીની અંદર આ જે પરતંત્ર છે એની અંદર આવક આવી શકે ઉત્પાદન આવે વસ્તી આવે આ બધી વસ્તુઓનો અથવા બધી બાબતોનો ઉલ્લેખ છે પરતંત્ર એટલે કે ઊભી ધરી ઉપર કરવામાં આવે છે આ બીજા ઉપર આધારિત છે ઉત્પાદન છે તો એ સ્વતંત્ર મારી એક ઉપર આધારિત નથી બીજી બાબતો સાથે મારે ઘણા બધા સંબંધો જેના એ સંબંધ ઉત્પાદન છે જોવા મળે આવકનો સંબંધ એવો છે કે જે બીજા ઉપર આધારિત છે એટલે પરતંત્ર અને સ્વતંત્ર આ બે ચલની માહિતી મેળવવી જોઈએ અને સ્કેલ માપ આકૃતિ અથવા આલેખ બોલતી વખતે સ્કેલ માપ જરૂરી છે મીન્સ કે સ્કેલ માપ હોવું જોઈએ એનું એક માપ હોય છે કે તમે 1 સેન્ટીમીટર બરાબર લઈ શકો તો ચાલે 1 ઇંચ બરાબર વર્ષના આધારે ગણતરી કરી શકો તો પણ માન્ય ગણાય એટલે આ અમુક બાબતો ધ્યાનમાં રાખવાની બાબતો હતી હવે આપણે જવાનું છે ડાયરેક્ટ આંકડાકીય માહિતીની આલેખ આકૃતિમાં રજૂઆત ત્રણ રીતે રજૂઆત થાય સ્તંભ આકૃતિ દ્વારા પાસપાસેની સ્તંભ આકૃતિ દ્વારા અને વૃતાક્ષ આકૃતિ દ્વારા ત્રણ પહેલું છે એટલે સ્તંભ આકૃતિ આપણે કીધું છે કે વાય ચલ છે એક્સ ચલ છે અને એક્સ અક્ષ છે આ બે બાબતો ઉપર બધી માહિતીની રજૂઆત કરવામાં આવે છે બે ચલ ઉપર હવે સ્તંભ આકૃતિ હોય અને કોઈ એક જ માહિતીની એક સ્તંભ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે અહીંયા એક એક્ઝામ્પલ એક કે વર્ષ અને ઉત્પાદન અનાજનું ઉત્પાદન છે લાખો ટનમાં છે અને આ વર્ષ છે એ હંમેશા એક સ્તર ઉપર દર્શાવવામાં આવે છે કે જે આપણે ક્યાં કીધું હતું એક્સ આડી ધરી અને વાય છે એની ઉપર દર્શાવવામાં આવ્યું છે ઉત્પાદન હવે 1970-71 માં 25 લાખ ટનનું ઉત્પાદન થયું 70-71 માં કેટલું તો કે 25 લાખ ટન અનાજ છે ઉત્પાદન થયું 81-81 માં 30 લાખ ટન 90-91 માં 40 લાખ ટન આવી રીતના વર્ષને ધ્યાનમાં રાખી અને જેટલા ટન ઉત્પાદન થયું સ્તંભ એક એક સ્તંભ દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે સ્તંભ આકૃતિ બીજો આ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ સ્તંભ તો છે પણ એક કરતા વધુ છે પાસ પાસે સ્તંભ છે શા માટે તો કે માહિતી વધારે હશે તેનું માહિતી વિશ્લેષણ તમારે કરવું જરૂરી છે આ લેખ છે સામાન્ય રીતે આપણે એવું આકૃતિ છે
સાક્ષરતા દર રહી છે ભારતનો સાક્ષરતા દર ભારતના સાક્ષરતા દરમાં સ્ત્રીને સાક્ષરતા દર મળી શકાય પુરુષે આવી શકે અને કુલ સાક્ષરતા દર કેટલો ત્રણ માહિતી રજૂ કરવાની છે એક વર્ષની અંદર ત્રણ માહિતી સ્ત્રીનો સાક્ષરતા દર પુરુષનો સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર કેટલો તમે ઈ છે 1951 ની અંદર સાક્ષરતા દર સ્ત્રીનો સાક્ષરતા દર પુરુષનો સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર એક વર્ષની અંદર ત્રણ માહિતી દર્શાવી છે આજુબાજુમાં પાંચ પાસેના સ્તંભ દ્વારા દર્શાવવામાં આવેલી છે આવી રીતના જો કોઈ માહિતી દર્શાવવામાં આવતી હોય તેને પાંચ પાસેના સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે એક વર્ષની અંદર કુલ ત્રણ બાબતોની સમજૂતી આપવામાં આવેલી છે આમાં એક વર્ષની અંદર એક જ ચોક્કસ બાબતને ધ્યાનમાં લેવામાં આવી એક સ્તંભ બનશે આમાં બાજુ બાજુમાં એક કરતા નિર્ધાર માહિતી છે એટલે પાંચ પાસેના સ્તંભ તરીકે ઓળખવામાં ત્યારબાદ આવે છે વૃતાંશ આકૃતિ વૃતાંશ આકૃતિ એટલે શું તો વૃતાંશ આકૃતિ એટલે વર્તુળમાંશ સામાન્ય રીતે આપણે શું કહી શકીએ વૃતાંશ આકૃતિને એક શબ્દ અર્થ થાય વર્તુળનો અંશ પણ સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે સમગ્ર વર્તુળ છે એક સમષ્ટિ છે તે તેના ભાર ઉપર આધાર રાખે આખે આખો વર્તુળ છે ને એક સમગ્ર જોવાનો એની અંદર પાછા ભાગ પડશે એના ઉપર આપણે વૃતાંશ આકૃતિનો ઉલ્લેખ કરવામાં આવે દાખલા તરીકે ભારતની જે ક્ષેત્ર છે દાખલા તરીકે ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્ર છે ત્રણ ક્ષેત્રની માહિતી આપવાની છે ઉદ્યોગ ક્ષેત્રનો 25% ફાળો છે સેવા ક્ષેત્રનો 25% ફાળો છે કૃષિ ક્ષેત્રનો 50% ફાળો છે તો એ વૃતાંશ આકૃતિ એટલે કે એક વર્તુળ જે છે એને અલગ અલગ ભાગ પાડી એના અલગ અલગ અંશ દ્વારા એનું વર્ણન કરવામાં આવે હવે ઉદ્યોગ છે 25% છે તો 25% નો ભાગ થઈ ગયો 25% પછી સેવા ક્ષેત્ર છે 25% છે બીજા 25% થી 50% માં ખાલી કૃષિ ક્ષેત્ર જોવા મળે એટલે આવી રીતના વૃતાંશ એટલે વૃતાંશ આકૃતિની અંદર એક વર્તુળ હોય કે વર્તુળ આખું સમગ્ર હોય એના એના ભાગ ઉપર આધારિત રાખે એટલે કે એના અલગ અલગ અંશ દ્વારા વેચી અને એના જે ભાગો હોય આમાં જે રીતના ફાળો હોય એના ભાગ પાડી અને એનું વર્ણન કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે બેઝિક ત્રણ આકૃતિનો ખાલી પરિચય મેળવેલો છે સ્તંભ આકૃતિ જે વર્ષ દરમિયાન એક સ્તંભ ઉપર આધારિત હોય છે પાસ પાસેની સ્તંભ આકૃતિ જે એક કરતા વધુ માહિતી હોય તો એ બાજુ બાજુમાં સ્તંભ દોરી અને એક વર્ષની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવે અને વૃતાંશ આકૃતિ જે વર્તુળ દોરી અને એના અલગ અલગ ભાગ ઉપર આધારિત રાખી શકાય આવી રીતના ત્રણ આકૃતિમાંથી આપણે પરિચય મેળવેલો છે અને આજે આલેખ છે પાસ પાસે સ્તંભ આલેખ અથવા સ્તંભ આકૃતિ અથવા વર્તુળ આકૃતિ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય ધોરણ 12 ની અંદર પણ આની વિશેષ સમજૂતી અને વિશેષ રીતના વર્ણન આપણે શીખશું આગળ પડતા એટલે આજે આપણે તમને ખાલી બેઝિક માહિતી આપેલી છે કે આ રીતના કોઈ પણ આંકડાકીય માહિતીની આલેખ કે આકૃતિની અંદર રજૂઆત સચોટ રીતના કરવામાં આવે છે જે સંપૂર્ણપણે વિશ્વસનીય ગણવામાં આવી છે